વેલકમ બેક ટુ જળસંચય સમાપન સમારોહમાં સીએમ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ. ધંધુકા પૂજ્ય આચાર્ય હેમચંદ્ર આચાર્યજીનું આ ધંધુકા છે. આ ધંધુકા પૂજ્ય પુનિત મહારાજનું ધંધુકા છે. આ ધંધુકા ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે કે જે ઝવેરચંદ મેઘાણીએ અહીંની કોર્ટમાં એમને સજા પડી હતી અને ત્યાં બેઠા બેઠા એમને ગીત લખ્યું છે, કહો માતની હાકલ પડી છે. અને એ ગીતે આઝાદીના લડવૈયાઓની ખુમારી વધારીને આ દેશને આઝાદી અપાવવા માટે ઝવેરચંદ મેઘાણીએ આ ધરતી ઉપર કવિતા લખી છે. ભાઈઓ બહેનો, પરંતુ આ ધંધુકા પાણીના અભાવે લોકો કહેતા કે દીકરીને બંદૂકે દેવી ધંધુકે ન દેવી, એ ધંધુકાની શકલ બદલાવવા માટે આ જળ અભિયાન આપણે કર્યું છે. આ જળ અભિયાનમાં રાજ્ય સરકારનો નિર્ધાર હતો કે 1 મે થી 31 મે સુધી 31 દિવસમાં ગુજરાતના 13,000 તળાવો એને ઊંડા કરવા, ચેક ડેમ, બીજા જળાશયો અને અનેકને સાફસૂફ કરીને નદીઓને પુનઃજીવિત કરીને આ નદીઓને ફરીથી વહેતી કરવી છે. મને આનંદ એ વાતનો છે કે 1 મે કાર્યક્રમ શરૂ કર્યો હતો, માત્ર 527 જેસીબી થી કાર્યક્રમ શરૂ થયો હતો, એ 4600 જેસીબી સુધી લોકોએ લગાવ્યા. 1 મે માત્ર 2000 ટ્રેક્ટર ડમ્પર માટી ઉપાડતા હતા, એ વધીને 16,000 ડમ્પર અને ટ્રેક્ટરોએ આ જળ અભિયાનમાં ભાગ લઈને માટીઓ ઉપાડી. 1 મે માત્ર 27,000 શ્રમિકોએ મનરેગામાં શ્રમદાન કર્યું હતું, એ વધીને 3,00,000 સુધી શ્રમિકોએ આ શ્રમદાન કરીને ગુજરાતની જનતાએ આ જન અભિયાન એ જન અભિયાન બનાવીને જનતા જનાર્દનના સહકારથી લોક ભાગીદારીઓમાં સંસ્થાઓ આવી, લોકો સાધનો માણસો પૈસા લોકોએ આપ્યા અને આ જળ અભિયાન એ ભારતનું સૌથી મોટું જળ અભિયાન બનાવવાનું શ્રેય આ ગુજરાતની જનતાને મળ્યું. વહીવટીતંત્રએ પણ નાના કર્મચારીથી માંડીને મુખ્ય સચિવ સુધી બધા લોકોએ દિવસ રાત આ જળ અભિયાનને ગુજરાતની એક મહત્વાકાંક્ષી યોજના બનાવીને બધાએ જે કામ કર્યું છે એના કારણે આજે ગુજરાતે પાણી માટે એક લીડ લઈને એક લીડર તરીકે પ્રસ્થાપિત આજે ગુજરાત બન્યું છે. ભાઈઓ બહેનો, આ જળ અભિયાનથી 5500 કિલોમીટરની કેનાલો સાફ થઈ. અમદાવાદની ખારીકટ કેનાલ વર્ષોથી ગંદકીથી ભરેલી હતી, આજે ચોખ્ખી ચટ થઈ ગઈ છે. અનેક તળાવો એવા હતા કે વર્ષોથી ખોદાણા નહોતા, એમાં વર્ષોથી માટી જામી હતી, પ્રજાએ પરિશ્રમ કરીને એ માટીને ઉપાડીને ખેતરે ખેતરે માટી પહોંચાડી. આ વખતે સૂર્યનારાયણ દેવ પણ ખૂબ તપેલા રહ્યા, એમાં આ મહિનામાં જ તપ્યા 45 ડિગ્રી. અત્યારે બધા ગરમીમાં રૂમાલ ને ટોપી ચલાવે છે, પરંતુ ભાઈઓ બહેનો, તમે જે નિતારેલો પરસેવો, જે મહેનત કરી છે ને પરસેવો જે વહેવડાયો છે, હું ખાતરી આપું છું આ પરસેવો પારસમણી બનવાનો છે. અને આ પરસેવાથી તળાવો જે ખોદાણા છે, નેરો સાફ થઈ છે, ખેત તળાવડીઓ બની છે, વન તળાવડીઓ પ્રફુલ્લિત થઈ છે, અને આ વખતે મેઘરાજાની કૃપા પણ રહેવાની છે. અને જ્યારે તળાવો ભરાશે ત્યારે એ પરસેવો અમૃત બની અને લોકોના કલ્યાણ માટે એ પરસેવો
એક સાર્થક બનવાનો છે. ભાઈઓ બહેનો, વિરોધીઓને તો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છે, અને કોણ જાણે કમળો હોય એને પીળું દેખાય એવી જ વાતો મૂર્ખાઈ ભરી કરી રહ્યા છે. મને દયા આવે છે એટલા માટે કે ધળ માથા વગરના વિરોધના નિવેદનો કરીને, મૂર્ખાઈનું પ્રદર્શનો કરીને ગુજરાતની જનતા સમક્ષ નીચા ઉતર્યા છે. એમને વિરોધ કર્યો અને કીધું આ તો ચૂંટણી લક્ષી છે. અરે ભાઈ, ચૂંટણી લક્ષી હોત તો ગયે વર્ષે અમે આ કાર્યક્રમ કર્યો હોત. ચૂંટણીના પરિણામોની સાય, હજી 4 મહિના પહેલા પરિણામો આવ્યા છે, હજી સાય સુકાણી નથી. અમારા માટે ચૂંટણી લક્ષી નથી, તમારા માટે વોટ બેંકની રાજનીતિ હશે. અમારા માટે તો ભવિષ્યની પેઢી, ગુજરાતની ભવિષ્યની પેઢી ઉપર દુકાળના પડછાયા ન પડે, ભવિષ્યની પેઢી દુકાળ માટે હેરાન ન થાય, અમારી મહિલાઓને બબ્બે બેડા પાણી માટે ગામો દૂર જવું ન પડે, એ માટે અમે આ અભિયાન કર્યું છે. તમારા માટે ચૂંટણી લક્ષી હશે. ભાઈઓ બહેનો, એવા એક્સેપ્ટ કરે છે કે 2400 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ જળ અભિયાનમાં થયો છે. હવે જ્યાં 200 કરોડ નું કામ નથી થયું, ત્યાં 2400 કરોડ નો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય? પણ આ તો કોંગ્રેસ વાળાઓ જાદુગરો છે. હવામાંથી પૈસા ખાઈ ગયા, પાતાળમાંથી પૈસા ખાઈ ગયા, કોમનવેલ્થ ની ગેમ્સમાં રમતા રમતા પૈસા ખાઈ ગયા. એને આ બધું સૂજે, અમે ઈમાનદારીથી પ્રમાણિકતાથી, નરેન્દ્રભાઈ કહેતા હતા ખાતો નથી ખાવા દેતો નથી, એ રીતે જનતાના એક એક પૈસાનો સદુપયોગ જનતાના વિકાસના કામ માટે થાય, અને એટલા માટે લોક ભાગીદારીનું કામ કર્યું છે. આજે અમદાવાદ જિલ્લાના લોકોને અભિનંદન આપું છું, સરકારનો એક રૂપિયો વપરાણો નથી. 6 કરોડ નો ખર્ચો એ તમે લોકો જનતાએ, અમદાવાદની જનતાએ કર્યો છે, અમદાવાદની સંસ્થાઓએ કર્યો છે, અને એમાં ભ્રષ્ટાચારની સવાલ જ નથી ઉભો થતો. ભાઈઓ બહેનો, એવી વાત કરતા હતા આપણે બનાસકાંઠામાં મૂંગા પશુઓ માટે મફત ઘાસ આપ્યું, તો કે ઘાસમાં ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે, મોટું કૌભાંડ છે. મેં ફાઇલ મંગાવી, તપાસ કરી, છેલ્લા 3 વર્ષમાં 1 ઘાસનું તણકલું સરકારે ખરીદ્યું જ નથી, તોય ભ્રષ્ટાચારની વાત કરે છે. ટૂંકમાં કમળો હોય ને પીળું દેખાય, ભ્રષ્ટાચાર જેના સપનાઓમાં છે, ભ્રષ્ટાચાર જેમને આ દેશને ફોલી નાખ્યો છે, એવા લોકોને ભ્રષ્ટાચાર સિવાય બીજી વાત દેખાતી નથી. ભાઈઓ બહેનો, આ જળ અભિયાનથી ખૂબ ફાયદા થવાના છે. ધરતી આપણી માતા છે, આપણે સૌ ધરતીના સંતાનો છીએ. આપણી ફરજ બને છે કે ગુજરાતની ધરતી માતા વર્ષોથી પાણી માટે, તરસ માટે એ પ્યાસી છે, એની તૃષ્ણા પૂરી કરવી, ધરતી માતાની તરસ છીપાવવી એ આપણી સંતાનોની ફરજ છે. અને ધરતી માતાની તરસ છીપાવવાનું અભિયાન આપ સૌએ કર્યું છે. મને પૂર્ણ વિશ્વાસ છે આવનારા દિવસોમાં ગુજરાતની જમીનના પાણીના તળ એ ઊંચા થશે, અને જે રીતે ચરોતરમાં દક્ષિણ ગુજરાતમાં 15 ફૂટ 20 ફૂટ ખોદેને પાણી નીકળે, એમ ગુજરાતના ખૂણે ખૂણે 15-20 ફૂટ પાણી ખોદાય અને પાણી નીકળે. ધરતી માતા પાણીથી તૃપ્ત હોય, તરબોળ હોય, ત્યારે સુજલામ સુફલામ બને, અને સુજલામ સુફલામ બનાવવાનું એ મહાપડકાર આપણે સૌએ ઝીલી, અને આ જે પુરુષાર્થ કર્યો છે એની સફળતા મળશે. પાણી હશે તો જ વિકાસ શક્ય થવાનો છે, અને આ પાણી ખેતીને સમૃદ્ધ કરશે. જમીનમાંથી, તળાવમાંથી માટી નીકળી છે એ ખેતરોમાં નાખી છે, એના કારણે ખેતી પણ ફળદ્રુપ બની છે, બનશે, સારો પાક, દોઢો પાક નીકળશે. તળાવને કારણે આજુબાજુના કુવાઓના તળ ઊંચા આવશે, પશુપાલનોને ઘાસ અને પશુઓ માટે પાણી મળશે, તમામ જીવોના કલ્યાણ માટેનો આ જળ અભિયાનનો કાર્યક્રમ છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ,
પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને ગુજરાતના ખૂણે ખૂણે અભિયાન કરીને રાજ્ય સરકારે 11,000 લાખ ઘનફૂટ પાણીની ક્ષમતા વધારવાનું લક્ષ્ય સાથે આ કામને આજે સંપન્ન કરી રહ્યા છે. આજે નર્મદાના કુંભના પૂજનો થયા અને પૂજનો પણ દરેક જિલ્લામાં બધા સમાજના 108 જોડા સાથે બેસીને સામાજિક સમરસતાના ભાવ સાથે સમાજ સાથે બેસીને બધા સમાજો એક થઈને આ યજ્ઞ કર્યો છે, આ પૂજા કરી છે અને માં નર્મદાના પાણી પધરાવ્યા છે. મને પૂર્ણ વિશ્વાસ છે માં નર્મદાની કૃપા ગુજરાતના લોકો ઉપર વરસશે અને ગુજરાતની સમૃદ્ધિ એ માં નર્મદા વધારવાના છે. ભાઈઓ બહેનો, સરકારે પાણીના સોર્સિસને વધારવા, દરિયાના ખારા પાણીને મીઠા કરવા, સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં ડિસેલિનેશન પ્લાન્ટ 700 કરોડના ખર્ચે મંજૂર કર્યો છે. હવે દરિયાના મીઠા પાણી પણ આપણે ત્યાં આવશે, ધોલેરામાં પણ આવા પ્લાન્ટો ઉભા થશે અને આ ખારાશવાળી જમીનને મીઠી કરવાનું કામ આવનારા દિવસોમાં થવાનું છે. સાથે સાથે શહેરોમાં જે પાણી ગટરમાં નાખી દેવામાં આવે છે એ પાણીને સાફ કરી ટ્રીટ કરી ફરીથી ચોખ્ખું કરીને ઉદ્યોગો, ખેતી, કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એના માટેની પણ પોલિસી આપણે બહાર પાડી દીધી છે. પાણીના સોર્સિસને વધાવીને ગુજરાતને પાણીદાર બનાવવું છે. અને ગુજરાત જેમ ધંધુકામાં છોકરી ન દેવાની પહેલા વાત હતી, હવે ધંધુકામાં છોકરી દેવી એ આપણે દિવસો આવી ગયા છે. ધંધુકાના લોકો સુખી સંપન્ન બને, એની દીકરીઓને પાણી ભરવા જવું ન પડે, પાણી ઘરમાં નળ દ્વારા હોય, ચોખ્ખું પાણી મળતું હોય, રોગો બધા બંધ થાય, ખાસ કરીને પથરીના રોગો, ફ્લોરાઇડ યુક્ત પાણીને કારણે હાથીપગા, આ બધો ભૂતકાળ બને, પીવાના પાણીનો દુકાળ એ આપણે આવનારા દિવસોમાં ભૂતકાળ બનાવવો છે. અને આ જળ અભિયાન 31 દિવસમાં જે કામ કર્યું છે આજે એની પૂર્ણાહુતિ છે. પરંતુ જ્યાં જ્યાં થોડા થોડા કામ બાકી છે 8 દિવસ માટે એને મંજૂરી આપવામાં આવે છે. 8 જૂન સુધી હજી બાકી રહેલા કામ પૂરા કરો અને પછી મેઘરાજાને આહવાન કરીએ કે પધારો અમારે દેશ અને અમને બધાને સંતુષ્ટ કરો એવી મેઘરાજાને આપણે પ્રાર્થના કરીએ. ભાઈઓ બહેનો, હવે આ અભિયાન 3 વર્ષ સુધી ચાલવાનું છે. આ વર્ષે કર્યું એમ હજી 2 વર્ષ કરીશું અને ગુજરાતમાં તમામ તળાવો, જળાશયો એ પાણીથી ભરેલા હોય, નર્મદાના પાણી ઠેર ઠેર પહોંચાડેલા હોય, જમીન પાણીદાર હોય અને એના આધાર ઉપર સમૃદ્ધિથી ગુજરાતની વિકાસની સોળાઈ કલાએ આપણે ખીલવવાના છીએ, ત્યારે આપ સૌએ આમાં ભાગીદાર બની અને જે કાંઈ આપ સૌએ યથાયોગ્ય ફાળો આપ્યો છે આપ સૌને વંદન કરી અને આ અભિયાનને સફળતા કરવા માટે આપ સૌનો આભાર માનું છું, ઋણ આપ સૌનું સ્વીકારું છું અને આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને ખૂબ આગળ વધારી અને આપણું ગુજરાત એ સમૃદ્ધમય ગુજરાત બને, ભવિષ્યની પેઢી ખૂબ સુખી સંપન્ન બને એવું કરીએ. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.